16 ડિસેમ્બર 1971 ના રોજ ભારતે બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી. પહેલા આ દેશ પાકિસ્તાનનો ભાગ હતો અને તેને પૂર્વ પાકિસ્તાનના નામે ઓળખવામાં આવતો હતો. પાકિસ્તાનના સૈન્ય સામે ભારતની જીત અને બાંગ્લાદેશની રચનાને કારણે દર વર્ષે 16 ડિસેમ્બરને ભારત અને બાંગ્લાદેશમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ યુદ્ધના અંતમાં 93,000 પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું. પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એ.કે. નિયાઝીએ ભારતના પૂર્વ સૈન્ય કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોડા સામે આત્મસમર્પણ કર્યું હતું. 16 ડિસેમ્બરની સામે જનરલ નિઝાઈએ આત્મસમર્પણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા, જેને લઈ સમગ્ર દેશમાં દર વર્ષે વિજય દિવસ ઉજવાય છે. તો સુરત ભાજપે રેલી કાઢીને વિજય દિવસની ઉજવણી કરી પૂર્વ સૈનિકોનું સન્માન કર્યું હતું. તો વડાપ્રધાન મોદી દ્વારા ઝીરો બજેટ પર પ્રાકૃતિક ખેતી વિશે રાષ્ટ્રીય શિખર સંમેલનમાં સૌ કિસાન મિત્રોને સંબોધ્યા હતા, જેનું વર્ચ્યુઅલ પ્રસારણ સુરત ભાજપ કાર્યાલય ખાતે પણ યોજાયું હતું. મેં મનમોહન શર્મા, અધ્યક્ષ પૂર્વ સૈનિક સેવા પરિષદ સુરત ઓર માર્ગદર્શક હું. આજ હમ યહાં હમારે પૂર્વ સૈનિક બંધુ ઓર ભારતીય જનતા પાર્ટી કે યુવા મોરચા કે સભી સદસ્ય ભારત કે નાગરિક विजय दिवस के उपलक्ष्य में आज जो है स्वर्ण जयंती है विजय दिवस की, जो हमने 1971 में प्राप्त की थी, जो एक विश्व रिकॉर्ड है, उसको मनाने के लिए यहाँ हम एकत्रित हुए हैं. पहले हम कारगिल चौक इसलिए आए ताकि हम उन शहीदों को जिनके कारण ये हमें प्राप्त हुआ है, पहले जो है उनको नमन करें, उसके बाद जो है रैली का आरम्भ करेंगे. तो उसी उपलक्ष्य में जो है हम यहाँ हाजिर हुए हैं. आज का दिन जो है बड़े अति शुभ दिन है. इसी प्रकार जो है हमारी सेनाएं विजय प्राप्त करती रहेंगी. સુરત ભાજપ દ્વારા યોજાયેલી વિજય દિવસ રેલીમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા અને પીપલોદ કારગિલ ચોક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.